पलसाणा तालुकाना वरेली विस्तार में घरकंकास ने कारण अस्थिर मगजनी विधवा महिला की सगा भत्रीजाए हत्या कर नाखवानी घटना में माता की छत्रछाया गुमावी निराधार बनेला तेना चार बाळकों ने सूरत जिला पोलिस वडा उषा राडाए बाळकोना सारा भविष्य ने ध्यान में राखी कामरेज खाते आवेल वात्सल्य धाम में उछेर करवा माटे मूकी अने सराहनीय कामगिरी करी हती। पलसाणा तालुकाना वरेली गाम खाते रहती अस्थिर मगजनी 41 वर्षीय महिला संगीताबेन लोखंडेनी तेना भत्रीजाए घर कंकासना झगड़ामां गत 28 जान्युआरी रोज हत्या करी नाखी हती, जेने लईने विधवा संगीताबेन लोखंडेना चार संतानो एवा 4-11 वर्षनी वय धरावता संतानो एवा पुत्र देव अने जय तथा पुत्री अवंतिका अने बिनल नोधारा बनी जवा पाम्या हता। संगीताबेननी हत्या बाद अनाथ बनी गयेला चारे संतानोनी जवाबदारी तेमनी वृद्ध दादी संभाळी शके तेवी स्थितिमां नहीं होवाथी आ घटनामां सूरत जिल्ला पोलीस वडा उषा राडाए गंभीरताने विचारी अने मृतकना घरनी मुलाकात लई माता विहोणा बनेला चार मासूम बाळकोना सारा भविष्य माटे तेओनी देखरेख संभाळ अने उछेर साथे शिक्षण मळी रहे ते माटे कामरेज खाते आवेल वात्सल्य धामना संचालक वसंत गजेरानो संपर्क करी तेमने रहेवा माटे मूकी अने सराहनीय कामगिरी करी हती। सूरत जिला पोलिस वडा उषा राडाए अनाथ बाळकों ने वात्सल्य धाम खाते मूकी मानवीय अभिगम दाखव्यो हतो। एक महिला ज माताની મમતા અને બાળકોની હાલત શું થાય તેની વ્યથા સમજી શકે તેથી મહિલા અધિકારી ઉષા રાડા દેસાઈએ માતાની હત્યા બાદ બાળકો નિરાધાર ન બને અને તેમને આધાર મળે તેવા પ્રયાસ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર સુરત ગ્રામ્ય જિલ્લાનો કે જ્યાં એક મહિલાનું એમના પરિવારના સભ્ય દ્વારા જ મર્ડર કરવામાં આવે અને એ મહિલાને ટોટલ 5 બાળકો જેમાંથી બધાની ઉંમર ખૂબ નાની, સાથે સાથે તપાસ કરી તો એના ફાધર પણ નહોતા, એટલે જે બાળકો હતા એના દાદી જીવિત છે અને બહુ ઉંમર લાયક છે, એટલે એમને ખૂબ ચિંતા થયેલી કે મારા ગયા પછી આ બાળકોનું શું, અને એ બાબતે ખૂબ જ ચિંતિત હતા। અને એમને થોડું એવું સમસ્યા પણ હતી કે હું જીવીશ ત્યાં સુધી ઓકે, પણ પછીથી બાળકોની જવાબદારી કોણ લેશે એ પ્રકારની ચિંતા વ્યક્ત કરી, એટલે આપણે એમને સજેશન આપેલું કે તમે અહીંયા જે સામાજિક સંસ્થા છે વાત્સલ્ય ધામ કરીને એમાં તમારા બાળકોને મૂકવા હોય તો ત્યાં વાત કરી જોઈએ, એટલે એમણે સંમતિ બતાવી અને એ પછી એ લોકોના સંસ્થા અને આ જે બાળકોના દાદી છે એમની મુલાકાત કરી આપેલી, અને એમાં સંસ્થા એગ્રી થઈ અને આજે એ બાળકોને ત્યાં મૂકવા ગયેલા, એમના પરિવારના દાદી હોય બધા જ આવેલા। અને આવા બાળકો ઘણીવાર રહેતા હોય, જ્યારે એનું છત્ર જતું રહે ત્યારે ક્યારેક ક્રિમિનલ પણ બની શકે, ક્યારેક કોઈના ભોગ પણ બની શકે, તો એ ચિંતાના આધારે એમ કે આ બાળકોની લાઈફ ટાઈમ જવાબદારી, એક સારી રીતના સારું જીવન જીવી શકે, એમને એજ્યુકેશન મળે, એમનું જીવન ધોરણ ઊંચું આવે એ હેતુથી આજે સંસ્થાના સહયોગથી અમે લોકોએ ત્યાં કડોદરાથી આ બાળકોને ત્યાં સંસ્થામાં એમના દાદી મૂકવા ગયેલા, તો એ ઘટનાના પોલીસ પણ સાક્ષી બનેલી।